गृह कार्य એટલે ઘરકામ, બહવ એટલે ઘડા, દોસાહ એટલે ખામી, ઘણી ખામી છે તમારા ગૃહ કાર્યમાં. પછી તાનમ અપિ ભાવનમ એકહ એવ કરોતિ. હા, તાન અપિ એટલે કોણ, અપિ કોણ, અપિ એટલે પણ, તાન એટલે તે, તે પણ ભવાન, ભવાન એટલે તમે, એકહ એવ એકલા જ કરોતી, એકલા જ કરો છો, એ ભૂલો તમે એકલા જ કરો છો એવું કીધું. બરાબર શિક્ષકે. પછી મહોદય, છાત્ર મહોદય અતે સર્વ દોષા અહમ એકહ એવ ન કરોમી. મહોદય એતાન સર્વાન દોષા ન કરોમી એટલે હું એકલો નથી દોષ. હા, ન કરો મેં નથી કરતો દોષ એટલે ભૂલો. મહોદય એટલે સાહેબ, હું એકલો જ ભૂલો કરતો નથી. પછી ગૃહ પાઠલેખન ને મમ પિતા અપી સહાયતા કરો. હા, એટલે મારા પિતા મને સહાયતા કરે છે, લેસન કરવામાં મદદ કરે છે. એટલે કહેવાનો અર્થ છે મારા પપ્પાની પણ ભૂલ છે. પછી ગૃહસ્વામી અતિથિ પ્રતિ ભવનમ. હા, ગૃહસ્વામી અતિથિ પ્રતિ ભવાન આગચ્છતુ એટલે આવું, આગચ્છતુ એટલે આવું. બરાબર, ગૃહસ્વામી એટલે આવું, ગૃહસ્વામી ઘરે, ઘરનો માલિક, સ્વામી એટલે માલિક, ઘરનો માલિક. પછી અતિથિ પ્રતિ એટલે બીઓ, અતિથિ, અતિથિ પ્રતિ એટલે અતિથિ એટલે શું થાય, અતિથિ એટલે બીતાણી, અતિથિ એટલે મહેમાન. આપણે નો કહે અતિથિ આવે ધારું, અતિથિ એટલે મહેમાન, પ્રતિ એટલે પ્રતિ, મહેમાન પ્રતિ ભવાન એટલે તમે આગત છો એટલે પધારો, ઘરનો માલિક કહે છે મહેમાને કે તમે પધારો. પછી ન ભયમ ન અનુભવતું. હા, સ્વાન ભયમ ન અનુભવતું એટલે સ્વાન ભયમ એટલે બીતા. સ્વાન એટલે શું થાય, સ્વાન એટલે માણસ, સ્વાન એટલે કૂતરો થાય, સ્વાન એટલે કૂતરો નો કે સ્વાન કરતા, સંગત કરતા સ્વાન ની બે બાજુનું દુઃખ, હસ્યું ચાટે મું અને ક્રોધ્યું કાટે મું. કૂતરો હોય જો આનંદમાં હોય ને તો આપણે એને વાલ કરે, જો કૂતરો ક્રોધમાં આવી જાય તો બટકું ભલ્લી. સ્વાન એટલે કૂતરો થાય, શું થાય, સ્વાન ભયમ, ભયમ એટલે નથી, ભયંકર નથી, ભયમ એટલે દુઃખ ડર. બરાબર, ન અનુભવતું, અનુભવતું એટલે તમે અનુભવતું એટલે અનુભવ થવો. સ્વાન ભયમ ન અનુભવતું, બરાબર, કૂતરાનો ડર તમે રાખો નહીં. પછી અતિથિ કેમ સહ ન દસ્તિ, તે કરતો નથી. ગૃહસ્વામી તસ્ય દશ ન સ્વભાવ અસ્તિ વા ન વા અસ્તિ અહમ અપી ન જામામી જાનામી. દસન સ્વભાવ એટલે કરડતો સ્વભાવ. દસન એટલે કરડું, કરડવાનો સ્વભાવ છે. અસ્તિ વા ન વા ઇતિ, બરાબર, તે છે કે નહીં હું જાણતો નથી. અહમ અપી, હું પણ જાણતો નથી. ન જાનામી, જાનામી એટલે જાણતો નથી. પછી એટલે કારણ. પછી એતસ્ય સ્વભાવસ્ય એટલે
एतस्य एना स्वभावनी परीक्षणम परीक्षण मतलब परीक्षा अधुना अधुना भविष्यति એટલે હમણાં થશે અધુણા એટલે અત્યારે થશે બરાબર આપ પધારો કૂતરાનો ભય રાખો નહીં એવો ઘરનો માલિક કહે તો મહેમાન કહે શું તે કૂતરો કરતો નથી તો ઘરનો માલિક કહે કૂતરા વિશે કે કરે છે કે નથી કરે એ તો અમને ખબર નથી પણ તમે આવો એટલે અનુભવ થાય કે કરે છે કે નથી કરતો પછી एकदा चोर दत्यम हित कोशे लुष्ठनम करोते एकदा એટલે એક ચો એક વાર એકદા એટલે એક વાર ચોર દ્રયમ એટલે બે ચો હા વિત કોશે એટલે બેંકે લુઠનમ લૂટે કરોતી કરે છે હા એક વખત બે ચોરો છે બેંક ને લૂંટવાનું લઈ જાય છે પછી બહુની રૂપિયા કાણી પ્રાય નોતી ગૃહમ આગ્રત્ય વાર્તલાપમ કરોતે બહુની બહુની એટલે બહુની રૂપિયા રૂપિયા કાણી રૂપિયા કાણી એટલે રૂપિયા રૂપિયા બહુની એટલે બહુ એટલે વધુ ઘણા હા વધારે પ્રાપ્ત નોતી એટલે પ્રાપ્ત થઈ ગૃહમ એટલે ઘરે આગત્ય એટલે આવે છે હા બરાબર એટલે ઘરે આવીને ઘણા બધા રૂપિયા એ ચોર કરીને લઈ આવે છે પછી એના વિશે વાર્તાલાપ કરે વાર્તાલાપ એટલે વાતચીત કરવી પછી દ્વિતીય ચોર વસ્થ સમ પ્રથમ ચોર પ્રથમ ચોર કિયતમ ધનમ પ્રાપ્તમ તસ્ય જ્ઞાનાથ ધનગણમ ગણનામ કરોમી બરાબર પ્રથમ ચોર ક્રિયત ધનમ પ્રથમ ચોર પેલો ચોર ક્રિયત ધનમ એટલે કેટલું ધન ક્રિયતમ એટલે કેટલું ધન પ્રાપ્તમ મળ્યું તસ્ય જ્ઞાનાર્થમ તસ્ય એટલે તે જ્ઞાનનમ એટલે જાણવા માગું છું ધન ગણના એટલા માટે હું પૈસાની ગણતરી કરું છું કરો મેં એટલે કરું છું હવે દ્વિતીય બોલે બીજો શું બોલે હે વ્યસ્થ સમ મા કરો તું શ્વઃ વર્તમાન પત્રે વર્તમ આ આગ મિષ્યતિ એવ તત્તમ ગ્રહણ ના જ્ઞાનમ ભવિષ્યતિ બરાબર ખોટી મહેનત કરો માઈ કે વ્યર્થ શ્રમ મતલબ ખોટી મહેનત કરો માઈ કે કાલે સમાચાર પત્રમાં આવી જાય કે કેટલા રૂપિયાની ચોરી થઈ એટલે આપણે પૈસા ગણવાની જરૂર નથી બે ચોર હતા એ બેંકને લૂંટવા ગયા ઘણા બધા રૂપિયાને લૂંટી લીધા પછી પેલો ચોર હતો એ કેટલા રૂપિયા મળ્યા એ ગણતરી કરતો હતો તો બીજા ચોરે કીધું કે ખોટી મહેનત ન કરો એ કે પૈસા આપણે ગણવા નથી કાલે કે છાપામાં આવી જશે કેટલા રૂપિયાની ચોરી થઈ એટલે ગણતરી થઈ જશે પછી શુદ્ધ શભુનાથ મમ પત્ની મમ ભોજનસ્ય પ્રશ્ચાત્તમ એવ ભોજનમ કરોતી હા વૃદ્ધ એટલે ગરડો ગરડો બરાબર મમ એટલે મમ એટલે તમારું મારું ભોજન હશે એટલે ભોજન ભોજન પશ્ચાત એવમ એટલે ઘરડો માણસ કહે છે કે ભોજન કર્યા પછી પશ્ચાત એટલે પછી પશ્ચાત એટલે પછી ભોજન એટલે ખાવાનું મમ એટલે મારું મારું ખાવાનું જમ્યા પછી પછી શું હે ભોજન કરો પછી એ ભોજન કરો એમાં વાત છે શું પછી
एव भोजनम करोति। पछे रामनाथ भवत भार्या सह भोजनम न करोति वा? हा भार्या या सह એટલે ભાર્યા યા એટલે ભેગા પત્ની પત્ની સાથે ભોજન ન કરો તેવા ભોજન કરતા નથી તમે પત્ની સાથે ભોજન કરતા નથી પછી શંભુનાથ તથા કિમપિ નાસ્તિ મમ ભોજન પ્રશ્ચાત્તમ શા ભોજનમ કરોતિ તસ્ય કારણમ અસ્તિ અતઃ આવણ એક એવ કૃત્રિમ દંતાવલી અસ્તિ। હા બરાબર કિમપી એટલે કેમ કઈ કેમ બરાબર કશું જ નાસ્તિ એટલે નથી ભોજન અસ્તિ પશ્ચાત ભોજન કર્યા પછી તસ્ય એટલે કારણમ આવ યોહ અમારા બંનેની એકા એવ એટલે એક જ કૃત્રિમ દંતાવલી એટલે કૃત્રિમ દાંતનું ચોકટું બરાબર ઘરડો મારા શંભુનાથ બોલે છે કે મારી પત્ની મારા જમ્યા પછી ભોજન કરે છે રામાનાથ હું કહે શું તમે પત્ની સાથે ભોજન નથી કરતા કે બરાબર શંભુનાથ કહે કે ના એવું કાંઈ નથી અમારા બંને વચ્ચે ચોકટું એક જ છે હું જમી લઉં પછી તે જમે છે બરાબર ઘરડા માણસે શું કીધું શંભુનાથ મારી પત્ની જમ્યા પછી હું જમું છું મારી પત્ની જમી લે પછી હું જમું છું તો રામનાથ શું કહે તમે બંને માણસ એક સાથે જમતા નથી તો કે ના એવું નથી કે અમારે દાંતનું ચોખટું એક જ છે હું જમી જમી લો પછી મારી પત્ની જમે છે બધા ચાર પાઠ પૂરા છે ને।